छठा चैप्टर में उदाहरण नंबर 12 ध्यान आपजो। रकम तमने एवी लागे के जाने थियरी लखेली छे बराबर, पण जरूर होय ए दरेक बाबत ने खास ध्यान थी समझी लेजो। हूँ वाक्य ने आगळ वधारू अने समझावतो रहो एटले थोड़ी वधारे झड़प थी अने सारी रीते खबर पड़े। तो न्यूक्लियर रिएक्टर में एक झड़पी न्यूट्रॉन आश्रे 10^7 मीटर प्रति सेकंड एने 10^3 मीटर प्रति सेकंड जेटलो धीमो पाड़वो जरूरी छे। आगला धोरणमां तमारे न्यूक्लियर विखंडन आवी गयुं, 12मा धोरणमां न्यूक्लियर विखंडन ए तमारे 14मा चेप्टर अने 13मा चेप्टर ए बन्नेने ध्यानमां राखीने एटले न्यूक्लियस वाळा चेप्टरमां तमारे आवे। थोड़ूक आगला धोरणने ध्यानमां राखीने जे तमने याद छे एने अनुरूप हुं कहुं तो न्यूट्रॉन एने युरेनियम एनी उपर मारो चलाववामां आवे एटले युरेनियम एनुं विखंडन थाय एटले टुकड़ा थाय तो बस एना माटे न्यूट्रॉन ने धीमा पाड़वा जरूरी छे। तो अहींया एवा ज प्रकारनी वात के जो एनी झड़प खरेखर केटली हती 10^7 एटले कंट्रोल मां ना रहे तो 10^3 मीटर प्रति सेकंड जेटलो एने धीमो पाड़वो जरूरी छे, के जेथी तेनी युरेनियम 92-235 समस्थानिक साथे आंतरक्रियानी संभावना खूब वधे अने तेनुं विखंडन थाय योग्य रीते। विखंडन एटले तूटवुं। तो दर्शाओ के ड्यूटेरियम के कार्बन के जेमनु दळ न्यूट्रॉनना दळ करता फक्त थोड़ा घणुं ज वधारे छे तेमनी साथे स्थितिस्थापक अथडामण दरमियान न्यूट्रॉन तेमनी मोटा भागनी गति ऊर्जा गुमावी सके छे। एटले आपणे गति ऊर्जाने ध्यानमां राखीने चर्चा करवानी छे। पड़ी खबर? अने चोखवट करेली छे, स्थितिस्थापक अथडामण छे एटले गति ऊर्जानुं संरक्षण थवा बराबर, पण व्यय થાય તો ગતિ ઊર્જાનું સંરક્ષણ ના થાય એટલે અહીંયા એવું કહેલું છે। રકમમાં જુઓ કે ન્યુટ્રોન તેમની મોટા ભાગની ગતિ ઊર્જા ગુમાવી શકે છે એવી અહીંયા માહિતી આપવાની। હલકા ન્યુક્લિયસ બનાવતા પદાર્થ જેવા કે ભારે પાણી એટલે B2O અથવા ગ્રેફાઇટ એને મોડરેટર કહે છે। આ માત્ર માહિતી માટે 12મા ધોરણમાં મોડરેટરની નામની પણ વ્યાખ્યા છે। ટૂંકમાં જે ન્યુટ્રોન છે એને ધીમા પાડવા માટે આવા તત્વોની જરૂર પડે છે। તો અહીંયા પહેલા વાત કરીએ ન્યુટ્રોન એની પ્રારંભિક ગતિ ઊર્જા। જો ગતિ ઊર્જાનું સંરક્ષણ થાય તો અહીંયા આપણે કહી શકાય કે પ્રારંભમાં જેટલી હોય એટલી અંતિમમાં રહેવાની, એટલે બંનેની આપણે ચર્ચા કરી। તો ન્યુટ્રોનની પ્રારંભિક ગતિ ઊર્જા એટલે KI बराबर 1/2 m1 v1 i² 1/2 mv² પણ પ્રારંભિક એટલે અથડામણ પહેલા બરાબર। અહીંયા ન્યુટ્રોન એને પહેલા ઘટક તરીકે લઈએ છે એટલે KI બરાબર 1/2 m1 v1 i² અને અંતિમ ગતિ ઊર્જા જો આપણે લઈએ તો અંતિમ ગતિ ઊર્જા KF बराबर 1/2 m1 v1 f² એટલે શું છે અથડામણ બાદ ની ગતિ ઊર્જા એટલે કે બરાબર 1/2 m1 v1 f² પડી ખબર। પણ થિયરીમાં આપણે એક પરિમાણ એના સંઘાતની વાત કરી હતી, એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત એમાં v1f અને v2f બંને આપણે શોધ્યું હતું। તો અહીંયા એક જ છે એટલે v1f આપણે કહી શકાય, સૂત્ર યાદ જ છે। તો m1 m2 m1 m2 v1i લઈ લો, યાદ આવે તો 37મો પ્રશ્ન હતો એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંગ્રહ। તો v1f બરાબર m1 m2 / m1 m2 v1i આ કિંમત આમાં આપણે મૂકીએ એટલે આવું આપણી પાસે છે। તો એ કિંમત આમાં મૂકીએ એટલે KF બરાબર શું રહેશે 1/2 m1 m2 એમ જ, પણ બાકી રહ્યું v1f² એટલે આનો સ્ક્વેર આપણે કહેવાનું થાય તો આખાનો આ સ્ક્વેર થઈ જાય। તો m1 m2 m1 m2 v1i પડી ખબર। પણ આ તો શું આવ્યું v1f, પણ અહીંયા શું છે એનો સ્ક્વેર, તો આ સ્ક્વેર થઈ ગયો। સમજ પડી? ક્લિયર આટલું? હવે અહીંયા કેટલી ગુમાવાય છે?
એટલે આપણી પાસે પહેલા આટલી હતી એમાંથી અંતિમ જેટલી રહી એટલે બાકીની જે રહી એ ગુમાવાઈ ગતિ ઉર્જા કહેવાય. તો અહીંયા પ્રયોગ કહેવાય કે ગુમાવે ગતિ ઉર્જા આપણી પાસે હતી કેટલી એટલે પ્રારંભિક તો કે આઈ પડી ખબર આ ધ્યાન આપજો અને અંતિમ એટલે કે એફ આના માટે કોઈ સંજ્ઞા આપણે કે એફ વન એટલે ગુણોત્તર તો જોઈ લો આટલી હતી અને આટલી અંતિમમાં રહી તો બાકીની જે વધી એટલી ગતિ ઉર્જા ગુમાવાય. ફરીથી આટલી હતી પ્રારંભિક આટલી હતી અને આટલી અંતિમ રહી તો બાકીની જે રહી એટલી ગુમાવાય છે એવું આપણે કહી શકાય. તો કે એટલે 1 / 2 m1 m1 minus m2 upon m1 વત્તા m2 એનો સ્ક્વેર v1i સ્ક્વેર upon ki એટલે આ પ્રારંભિક તો 1 / 2 m1 v1i સ્ક્વેર તો જોતા 1 / 2 m1 v1i સ્ક્વેર એ કેન્સલ થઈ ગયું તો f1 તો ગુમાવેલ ઊર્જા કેટલી રહી તો m1 - m2 upon m1 + m2 એનો હોલ સ્ક્વેર 1 / 2 m1 v1i સ્ક્વેર એ કેન્સલ થઈ ગયા તો બાકીનો આટલો ભાગ રહ્યો એટલે m1 - m2 upon m1 + m2 નો હોલ સ્ક્વેર આટલી ગુમાવેલ ઊર્જા આપણને મળી. ઓકે થિયરીઓ કમ્પ્લીટ થઈ ગઈ. આગળ ઉદાહરણના 1 થી 12 દાખલા કમ્પ્લીટ થઈ ગયા તો હવે છઠ્ઠા ચેપ્ટરમાં ઉદાહરણનો 13મો દાખલો ધ્યાન આપો. જે છેલ્લી થિયરી હતી ને દ્વિપરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત બસ એનો ઉપયોગ કરી અને આ 13મો દાખલો કમ્પ્લીટ કરવાનો. રકમમાં ધ્યાન આપો આકૃતિમાં દર્શાવ્યા મુજબ આકૃતિ અહીંયા આપણને આપેલી છે આકૃતિ નવી કોઈ નથી તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાન દળ m1 બરાબર m2 ના બે બિલિયર્ડ બોલ રમત આવે છે ને બિલિયર્ડની બરાબર લાકડી હોય પછી સફેદ બોલથી આપણે બીજા બોલને મારીએ એટલે છિદ્રમાં આપણે ટાર્ગેટ બનાવવાનો હોય અને એ રીતે એના પોઈન્ટ આવે એટલે ખાલી ક્રિકેટ જ દુનિયામાં એક જ રમત છે એવું નથી આ પણ ધ્યાનમાં રાખજો. તો બે બિલિયર્ડ બોલ એમની વચ્ચેની અથડામણ દર્શાવી છે. પ્રથમ બોલ મારક ક્યુ હોય છે જ્યારે બીજો બોલ લક્ષ્ય એટલે ટાર્ગેટ કહેવાય છે. બિલિયર્ડનો ખેલાડી લક્ષ્ય બોલને ખૂણાના કાણામાં નાખવા માંગે છે એટલે ચારે બાજુ જે છિદ્ર હોય ને બરાબર એમાં નાખવા માંગે છે જે થીટા 2 બરાબર 37 અંશના ખૂણે રહે છે. ધારો કે અથડામણ સ્થિતિસ્થાપક છે આપણે અગત્યનું વાક્ય અથડામણ કેવી છે સ્થિતિસ્થાપક એટલે વેગમાન અને ગતિ ઉર્જા એ બંનેનું સંરક્ષણ થવાનું. ઘર્ષણ અને ચાક ગતિ એ લાગે ખરા હોય ખરા દાખલા તરીકે બિલિયર્ડ બોલ એ ગતિ કરે એટલે ચાક ગતિ થવાની પણ એને અને ઘર્ષણ એને આપણે ધ્યાનમાં લેવાના નથી. તો થીટા 1 મેળવો. આકૃતિ નવી કોઈ નથી તમને યાદ આવે તો છેલ્લો પ્રશ્ન હતો ને કે m1 દળ ધરાવતો પદાર્થ એ v1i જેટલા વેગથી ગતિ કરી અને સ્થિર પડેલા m2 દળ સ્થિર પડેલા એટલે v2i બરાબર 0 એની સાથે સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. આ યાદ આવે તો આ x અક્ષ અને આ y અક્ષ અહીંયા આ થીટા 1 આ થીટા 2 અહીંયા આપણી પાસે m1 અને આ m2 અહીંયા v1f અથડામણ પછી એની ઝડપ v1f અને બીજાની ઝડપ v2f આ આકૃતિ નવી કોઈ નથી જો કે અહીંયા રકમમાં આપણને આપેલી છે. અગત્યની બાબત કે અથડામણ સ્થિતિસ્થાપક છે અને દ્વિપરિમાણ તો દ્વિપરિમાણ હોય એટલે અહીંયા x અક્ષ અને y અક્ષને ધ્યાનમાં રાખીને વાત કરવાની થાય ને
એટલે આ દાખલો જયારે ગણો ને એ પહેલા છેલ્લી થિયરી એટલે 39 મો પ્રશ્ન ધ્યાનથી વાંચ્યા પછી તૈયાર કર્યા પછી આ દાખલો એને ગણજો. તો વેગમાનના સંરક્ષણના નિયમ અનુસાર અથડામણ પહેલાનું વેગમાન એટલે M1 V1 I પ્લસ M2 V2 I બરાબર અથડામણ બાદનું વેગમાન એટલે M1 V1 F પ્લસ M2 V2 F. સમજે પડી? અહીંયા બે બાબતો છે, એક તો M1 બરાબર M2 એ અહીંયા આપણને આપેલું છે. જો અહીંયા મેં બંનેમાં દળ અહીંયા સરખા જ લીધેલા છે બરાબર, કેમ કે અહીંયા M1 બરાબર M2 આપેલા છે. તો તમે M2 બરાબર કોઈ એક જ લેવાનું, M2 બરાબર M1 લો એટલે આની જગ્યાએ M1 કહી દો, આની જગ્યાએ M1 કહી દો એટલે M1 કોમન નીકળી કેન્સલ થઈ ગયો. એટલે અહીંયા એવું કહેવાય કે M1 બરાબર M2 તેમજ V2I બરાબર 0. સમજે પડે કે આ જે બીજો પદાર્થ છે એનો વેગ એ તો કેવો છે, અથડામણ પહેલા 0 એટલે V2I બરાબર 0. તો અહીંયા M1 M2 M1 M2 તો જતા રહ્યા, કેમ કે M2 એની જગ્યાએ M1 મૂકો, M2 ની જગ્યાએ M1 મૂકો, M1 કોમન નીકળી અને કેન્સલ પડી ખબર. તો અહીંયા રહેવાનું શું, V1I બરાબર આ તો 0 થઈ ગયો, V1F પ્લસ V2F જોઈ લો ધ્યાનથી. તો બંને બાજુ આપણે સ્ક્વેર લઈએ તો V1I સ્ક્વેર વર્ગ કરીએ ને એટલે સદિશ એ અદિશ બની જાય. સિમ્પલ વસ્તુ, દાખલા તરીકે અહીંયા V1I આ સદિશ છે એટલે V1I ડોટ V1I બરાબર, એનો સ્ક્વેર કરીએ એટલે V1I ડોટ V1I થાય. એટલે અહીંયા V1I cos થીટા એક ના એક જ, એટલે થીટા બરાબર 0 એટલે અહીંયા શું થવાનું, V1I સ્ક્વેર. પડી ખબર? આટલું ધ્યાન રાખી લે. તો V1I સ્ક્વેર અહીંયા આપણે સદિશ ના આના માટે કહીએ તો V1F પ્લસ V2F એનો સ્ક્વેર. તમને એટલી ખબર સદિશને ધ્યાનમાં રાખીને, 14 ચેપ્ટરમાં પણ વાત થઈ કે A પ્લસ બી એનો હોલ સ્ક્વેર હોય ને તો A સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2AB કોસ થીટા. સાદો A પ્લસ બી એનો હોલ સ્ક્વેર હોય તો એવા અવયવ તમે જાણો છો કે A સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2AB. પણ જ્યારે સદિશને ધ્યાનમાં રાખીને અવયવની વાત આવે એટલે A સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2AB કોસ થીટા. સમજા પડી? તો અહીંયા જો V1I સ્ક્વેર બરાબર V1F સ્ક્વેર, ઓકે લાવો સ્ક્વેર આવે એટલે સદિશ ના આવે, પ્લસ V2F સ્ક્વેર પ્લસ 2V1F ચલાઈ ગયો ને, V2F અને cos થીટા. હવે થીટા તરીકે આખો થીટા એટલે થીટા 1 પ્લસ થીટા 2 એવા પ્રકારનું અહીંયા આપણી પાસે રહેવાનું. તો 2v1f v2f cos થીટા, થીટા તરીકે શું, થીટા 1 પ્લસ થીટા 2, પણ થીટા 2 એ તો અહીંયા આપણને આપેલો છે 37, તો આ પ્રમાણે અહીંયા મળે આપણને, આવડી જાય. આને આપણે સમીકરણ નંબર 1 કહીએ. હવે સંઘાત કેવો છે, સ્થિતિસ્થાપક. તો સ્થિતિસ્થાપક સંઘાત હોવાથી ગતિ ઉર્જા એનું પણ શું થવાનું, સંરક્ષણ થાય છે. સમજે પડે? ચર્ચા આપણે વધારે પડતી એની કરેલી છે. તો 1/2 M1V1I સ્ક્વેર પ્લસ 1/2 M2V2I સ્ક્વેર, પણ V2I બરાબર 0 એટલે એક પદ આપણે લખતા નથી બરાબર, 1/2 M1V1F સ્ક્વેર પ્લસ 1/2 M2V2F સ્ક્વેર.
સમજ પડી અહીંયા શું છે તો m1 બરાબર m2 છે આવું હોવાથી શું થવાનું જો m2 બરાબર તમે m1 લઈ લો એટલે 1 upon 2 m1 કોમન નીકળે એક કોમન નીકળે એટલે 1 upon 2 m1 આને કેન્સલ કરી દે એટલે 1 upon 2 m1 વાળા પદો એકે રહેશે નહીં તો રહેવાનું શું તો v1i સ્ક્વેર बराबर v1 x स्क्वायर प्लस v2 x स्क्वायर जो ये लगे आने की आने आपने समीकरण नंबर बी कही है समीकरण एक हमने बी ने जो हो तो यानी डेबी बाजू की कीमत तो सर्थी है तो समीकरण नंबर एक अने बी याने आपने सरखा होता तो जो कर ध्यान की तो v1 x स्क्वायर प्लस v2 x स्क्वायर અસરખાવી એટલે આ બરાબર આ તો આ બરાબર આ થવાનું તો આ બરાબર આ જ આપણે લખીએ છે વત્તા 2v1 f v2 f cos θ1 37 બરાબર અહીંયા શું રહેવાનું તો v1 f² v2 f² મે બીજું કઈ નવ કર્યું નથી આ બરાબર આ છે તો આ બરાબર આ થાય જ આ બરાબર આ લખું પડી ખબર આ v1 x² અને આ બાજુ લઈ દો એટલે માઈનસ થઈ જાય એ માઈનસ અને આ પ્લસ ઉડી ગયા v2 x² ને આ બાજુ લઈ જાઓ એટલે પ્લસ અને માઈનસ ઉડી ગયા સમજ પડી તો જમણી બાજુના ભાગમાં 0 રહે તો કોની બરાબર 0 તો 2 v1 f v2 f cos θ1 37 બરાબર 0 આખા પદ એટલે 2v1 f v2 f એને આ બાજુ લઈ જાઓ એટલે 0 થઈ જાય તો અહીંયા રહેવાનું શું cos θ1 37 બરાબર 0 cos ને આ બાજુ લઈ જાઓ એટલે cos ઇન્વર્સ થઈ જાય ને એટલે θ1 37 બરાબર cos ઇન્વર્સ 0 એટલે 90 તમને ખબર જ છે કે cos 90 એટલે 0 પડી ખબર તો અહીંયા 0 આવે કેમ cos 90 થાય ત્યારે પડી ખબર તો અહીંયા આપણી પાસે આ 0 એટલે cos ઇન્વર્સ 0 એટલે 90 ના સ્વરૂપમાં આપણને મળવાનું સમજો પડી બસ હવે θ1 ના સૂત્રનો કરતા તો 37 જમણી બાજુ જતા રહે એટલે 90 માઈનસ 37 તો 53 અંશ રહેશે આ આપણને મળ્યું θ1 આપણે છેવટે પણ શોધવાનું હતું તો θ1 શોધવાનું હતું ઓકે okay.